હેલો ફ્રેન્ડ્સ, હું છું સુરેશ કોટડિયા લંડનથી, અને મારી યુટ્યુબ ચેનલ છે કાઠિયાવાડી લાઇફસ્ટાઇલ ઇન યુકે. અને આજે આપણે એક રેસીપી બનાવી છે, બર્ગર ટિક્કી. બર્ગર ટિક્કી જે બર્ગરની અંદર આવતી હોય છે આપણે ઘરે બનાવીશું. તો ચાલો ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ. તો ઇન્ગ્રીડિયન્ટ જોઈએ તો ડુંગળીને કાપી લીધી છે, કેપ્સિકમ, રેડ કેપ્સિકમ, ગાજર અને આદુ. અને એ બધાને આપણે આખું ભાંગું પીસી લેવાનું છે ચોપરની અંદર. તો આપણે ચોપર લઈ લીધું છે. તો મિત્રો, ચોપરમાં આપણે સારું એવું ચોપ કરી લીધું છે. અને આપણે એક બાઉલની અંદર આપણે આ બધું લઈ લઈશું. સાથે આપણે સ્વીટકોર્ન પણ લઈ લઈશું. સ્વીટકોર્નને થોડા એવા પીસી લઈશું આપણે. ત્યારબાદ મિત્રો, આપણે એકમાં એક મોટી સ્પૂન કોર્નફ્લોર લઈ લઈશું અને એક સ્પૂન મોટી મેંદો લઈ લઈશું, પ્લેન ફ્લોર. બે વસ્તુથી આપણે મિક્સ કરવાનો છે. બે ચમચી, 1.5 ચમચી જેવો આપણે મેંદો લઈ લીધો છે, પ્લેન ફ્લોર. અને સાથે સાથે મસાલામાં જોઈએ તો સોલ્ટ, તો સાથે આપણે થોડું સોલ્ટ એડ કરી દીધું છે. થોડો આપણે કિચન કિંગ મસાલા જે છે એ પણ સાથે એડ કરી દઈશું, જેથી એનો ટેસ્ટ બહુ સારો આવશે. ત્યારબાદ આપણે એને સારી એવી રીતે બધો મિશ્રણ કરી લઈશું, સારું એવું મિક્સ કરી લઈશું, અને પછી એની આપણે ટિક્કી બનાવીશું. થોડો મિત્રો આપણે બ્રેડ ક્રમ્પ એમાં યુઝ કરીશું, જેથી થોડા ક્રિસ્પી બને. બ્રેડ ક્રમ્પ, જે બ્રેડનો ભૂકો હોય, એ આપણે એડ કરી દીધો છે. તો મિત્રો, મસાલો આપણો રેડી છે. અને મેં એને કટલેસ શેપ, મારે એને કટલેસ શેપમાં બનાવવા છે આજે બર્ગરને. તો રેપની અંદર મારે યુઝ કરવા છે. તો મેં એને નાની સાઇઝ બનાવવા માટે કટલેસનો જે બીબુ આવે છે એ મેં યુઝ કર્યું છે. અને આવી રીતે હું બધા બર્ગર એકસાથે બનાવી લઈશ. તો મિત્રો, આપણા કટલેસ ટાઈપના જે બર્ગર છે એ આપણા રેડી છે. હવે આપણે એને ડીપ ફ્રાય નથી કરવાના, સેલો ફ્રાય કરીશું. તો એક પેનની અંદર આપણે પછી આ રીતના બર્ગર લવ શેપમાં બનાવી લીધા છે, કટલેસ ટાઈપમાં. અને આપણે એને ડીપ ફ્રાય નથી કરવાના, સેલો ફ્રાય કરવાના છે. તો એક પેનની અંદર તેલ લીધું છે, અને જો ધીમે ધીમે એની અંદર આપણે બધા તળી લઈશું. તો જો મિત્રો, ધીમે ધીમે સેલો ફ્રાય થઈ રહ્યા છે. ધીમે ધીમે ફ્રાય આપણે એકદમ લાઇટ તેલની અંદર કરી રહ્યા છીએ. તો હવે આપણા બર્ગર એકદમ સેલો ફ્રાય થઈ ગયા છે. તો પણ આપણે થોડી વાર રેવા દઈશું, એને પલટાવી લઈશું. જો તો મિત્રો, આપણા આટલા કટલેસ બર્ગર રેડી થઈ ગયા છે, જો જોઈ શકો છો તમે. અને બીજા હજી ફ્રાય થાય છે. તો મિત્રો, આપણી બર્ગર ટિક્કી લવ શેપમાં સારી એવી બની ગઈ છે, બધી જોઈ શકો છો. અને એક પેનમાં આપણે બર્ગર લઈ લીધા છે, કે જેને આપણે થોડા બન લઈ લીધા છે, એને થોડા ગરમ કરી લઈશું. અને સાથે સાથે કાકડી અને ઓનિયન નાના નાના સ્લાઈસો આપણે કરી લીધી છે. અને 2-3 બર્ગરના કેચઅપને અલગ અલગ વસ્તુ આપણે એડ કરી અને ફર્સ્ટ ક્લાસ બર્ગર બનાવીશું. તો ચાલો જોતા રહો. તો મિત્રો, બન આપણા ગરમ થઈ ગયા છે, એકદમ રેડી છે. થોડો સ્પાઇસી કેચઅપ એડ કરી દઈશું. મારી જોડે એક બર્ગર સોસ છે, અલગ ટાઈપનો માયોનીઝ, તો એ પણ હું આમાં એડ કરીશ. અને સાથે આપણે એને સ્પૂનથી સારું એવું મિક્સ કરી લઈશું. તો સાથે આપણી બે ટિક્કી પણ ફર્સ્ટ ક્લાસ મૂકી દીધી છે ઉપર. અને સાથે સાથે ચાલો આપણે હવે ઓનિયન પણ મૂકી દઈશું એના ઉપર, અને કકુંબર. અને સાથે આપણે બીજા મસાલામાં જોઈએ તો પેરી પેરી મસાલો છે, એ જરા આપણે ઉપર એડ કરી દઈશું.
તો સાથે સાથે પેરી પેરી મસાલો આપણે થોડોક એડ કરી દઈશું અને ફરીથી તમને કોઈ કેચઅપ કે માયોનીઝ બીજા અલગ મસાલા તમારે કેચઅપ ટાઈપના અલગ એડ કરવા હોય તો તમે એમાં કરી શકો છો. તો સાથે સાથે થોડો ઉપરથી આપણી માયોનીઝ એડ કરી દઈશું. બસ તો મિત્રો આપણું બર્ગર રેડી થઈ ગયું છે અને સાથે સાથે ચીઝ પણ સારી એવી થઈ ગઈ છે, જેને આપણે ચીઝ પણ સારી એવી આપણે તળી નથી પણ એને ઓવનમાં બેક કરી છે એટલે ઓઈલી બહુ ના થાય અને ઉપર આપણે પેરી પેરી હાફ ફ્રાય ઓલરેડી આવે જ છે અને ઉપર આપણે પેરી પેરીનો મસાલો એના ઉપર લગાવી દીધો છે. તો જોઈ શકો છો તમે. તો મિત્રો આપણું બર્ગર અને ચિપ્સ ફર્સ્ટ ક્લાસ એકદમ રેડી છે અને બસ ચાલો જોતા રહેજો આવી રીતે વિડીયો અને કોમેન્ટ કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ વિડીયો.